था, तारीख से 28 मई 28/9/2022 हाँ त्रीजू नोरतू सर्वा थाय केटला वक्त पूरी थाय जुओ બીજું બધું આમાં લખ્યું હોય પણ એ આપણે બધું હવે મોટાના બે બોલ નથી આમાં નથી પ્રો વાંચી દેવા જેવો છે કારણ કે ગુરુદેવ મલિક છે એ જેવું તેવું કંઈ મોટા વિશે જાણતા નહીં હોય જબરજસ્ત જાણે પ્રેમી હતા ને મલિકજી તો પ્રેમી હતા પૃથ્વીથી અગાધ આકાશ સુધી પરમાણુથી વિશ્વ સુધી પૃથ્વીથી આકાશ સુધી પરમાણુથી વિશ્વ મોટું ઝીણામાં ઝીણી જંતુથી ઝીણામાં ઝીણા જંતુથી તે સર્વોચ્ચ પુરાણ પુરુષ સુધીમાં એવું કશું જ નથી દુનિયામાં કે જે પ્રેમના વિશાળ બાહુમાં સમાઈ ન જતું હોય અને આવો નથી કે જે પ્રેમના વિશાળ બાહુમાં સમાઈ ના જતું હોય જે તેની બહાર હોય કે રહી શકે સમાય જ જાય જીવાત્માની જ્યોતિથી તે શરૂ થાય છે અને તેના પૂર્ણત્વની સુગંધીમાં પણ તે પ્રસરેલો હોય ત્યાં તે પણ પરિસમાપ્ત થાય છે જન્મ થાય જીવાત્માની જ્યોતિ આવે અને ત્યાંથી પૂર્ણત્વ થાય ત્યાં સુધી આ પ્રેમ ભેગો ને ભેગો રહીએ આ પુસ્તકના નિર્માતા કેવું પુસ્તક છે પુનિત પ્રેમ ગાથા આ પુસ્તકના નિર્માતા પૂજ્ય શ્રી મોટા આવા સર્વોચ્ચ અદ્ભુત પ્રેમના અનુભવી પોતે પ્રેમના ચાહક હતા મલિકજી તો પણ મોટાને તો કેટલા પ્રેમવાળા ગણ્યા એને એને કહેતા કે નિતરો પ્રેમ એનું નામ ગુરુદેવ મલિક નિતરો પ્રેમ કોઈ મળે એટલે મંડે પ્રેમ કરવા એના હતા કલારથી મુકુલભાઈ શિષ્ય એ પણ એવા જ ભટકાણા નથી ને ભેટા નથી ઓ ભેટી જ જાય હાલો હાલો હાલ આપણે વા બે આવીને હાલો આમ હાથ પકડી રાખે આમ છેલ્લે સુધી હાથ છોડે નહીં પકડી જ રાખે વાત કરતાં કરતાં ખૂણા ખૂણા બહુ એટલે પ્રેમી થોડી વાતો કર્યા કરે મને પૂરી ભૂમિકા નહીં મારી નહીં તો ગુરુદેવ મલિક વિશે ઘણું જાણવા મળત જ્યારે અમારી ભૂમિકા ના હોય ને ત્યારે નાનો હોવો એકદમ આવા હતા મલિક સાહેબ મલિકજી પૂજ્યશ્રી મોટા આ પુસ્તકના નિર્માતા આવા સર્વોચ્ચ અદ્ભુત પ્રેમના અનુભવી હોવાથી તેના પૂજક તથા યશોગાન ગાનારા છે આની અંદર એને પ્રેમના ગીત ગાયા છે તેમના દિવ્ય અને માનુષી પ્રેમના જે દર્શનો દિવ્ય અને માનુષી પ્રેમ મનુષ્ય સાથેના પ્રેમના જે દર્શનો દિવ્ય અને માનુષી પ્રેમ તથા દ્રષ્ટિબિંદુઓ આમાં પ્રતિબિંબિત થયેલા છે આ ચોપડીમાં તે એમની પૂર્ણ નિષ્ઠા અને સરળતાના પ્રતીક છે પૂર્ણ નિષ્ઠા સંપૂર્ણ નિષ્ઠા અને સંપૂર્ણ સફળતાના પ્રતીક છે પ્રભુની કૃપા એ ધન્યાત્મા ઉપર વરસાદની જડી માફક વરસેલી છે એવા શબ્દો નાખ્યા છે હે પ્રભુની કૃપા એ ધન્યાત્મા ઉપર વરસાદની જડીની માફક વરસેલી છે ત્યારે આ લખાણ થયું છે તો એ ચોપડી આ કેવી હશે એની કલ્પના આવવી જોઈએ કે આમાં મોટાનો પ્રેમ વરસેલો છે અમૃત રૂપે હે તેમના જીવાત્માના પ્રેમની કડી ફૂલની કડી પ્રેમના ફૂલની કડી સહસ્રદળ કમળમાં વિકસીને તેની શિવત્વની પૂર્ણતામાં પરિણામ પામી છે સંપૂર્ણ રીતે ફૂલ ખીલી ગયું ભગવાનને અર્પણ થઈ ગયું ખીલી છે અને
આનું પૂરું ગુજરાતી આપણને ના ફાવે, અને તેથી જ તેની સુગંધ દિગ દિગંત ફેલાવવા માટેના તેમના અંતરાત્મામાંથી ઉઠતા પુકારનો પડઘો આ પુસ્તકમાં લખાયેલો છે. આ મલિક કેવા હોય એની અનુભૂતિ થાય. સારું ધ્યાનમાં આવી ગયો ફકરો, છેલ્લો ફકરો હતો ગુરુદ્યાન મલિક. આમાં શું કીધું છે? દિગ દિગાંત મયુરને આવડે. ચંદ્ર તારે મયુર ચાલ હવે હું કહી દઉં. તેથી તેની સુગંધ દિગ દિગંત દિશાઓ દિશાઓમાં દિશાઓના અંત સુધી, દિગ દિગંત, દિગ એટલે દિશા, અંત સુધી ફેલાવવા માટેના તેમના અંતરાત્મામાંથી ઉઠતા પુકારનો પડઘો આ પુસ્તકમાં છે. ગાય બજાડીને દાંડી પીટી પીટીને એ તો એક જ અનાહદ નાદ બજાવે છે, પ્રેમ 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 ત્રણ વાર લખ્યું છે, અનાહદ નાદ. આપણા મન હૃદય અને આત્મામાં તે નાદ તેના અણુએ અણુમાં પ્રસરી જાય તે ભાવ પ્રગટ થાવો એ જ મારી પ્રાર્થના છે. આવા ગુરુદ્વાર મલિક છે. હે હા, લખતા આવડે કેમ? મોટા કેટલા એને આત્મસાત કર્યા હોય, મોટાને કેટલા જાણ્યા અનુભવ્યા પછી મોટા વિશે આ લખ્યું છે. અદ્ભુત લખ્યું છે, અદ્ભુત લખ્યું છે. એ ચોપડી આ છે, મોટાએ પછી આમાં અદ્ભુત લખ્યું. ગુરુદ્યાળ મલિકને આનું પેલું કરવા માટે આપ્યું પ્રસ્તાવના લખવાર ચોપડીની, એને ખબર કે આ રહેશે બીજું કોણ લખવાનું. બધા નાના પડીએ, બીજા બધા હોય બધા નાના પડે, અને આ તો રિયલાઇઝ સોલની બહુ 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 રહી રહીને તપી ગયેલા, એમાં રિયાલિટી થોડીક આવી ગઈ હોય, એ પછીનું લખાણ છે. કે મોટા કેવા છે, મોટા આવા છે એમ કરીને લખ્યું. ચાલો આપણે માણ્યું, મજા આવી ગઈ. પહેલો પાઠ છે એનો, એમાં ટોટલ કેટલી બધા મુદ્દાઓ છે અને 222 મુદ્દા હેઠળ પ્રાર્થનાઓ લખી છે. ક્યાંથી નીકળી હશે બધી, કેવી રીતે લખાય, કેવી રીતે થયું હશે, કલ્પના તો કરો. પહેલાં વહેલું લખ્યું પ્રેમનો સ્પર્શ, અને છેલ્લું લખ્યું જન્મ મૃત્યુના રાસ. એના ઉપર કવિતા છે, આ જન્મ ને આ મરણ, સાચું બરાબર. ઓમ શરણ ચરણ લેજો. આમાં મેં લખ્યું છે પુનિત પ્રેમ ગાથા. પ્રેમની ગઝલો જ્યારે લખાય આલ્બમ બને ત્યારે પહેલ વહેલી આ ગઝલ લેવી, એવું લખેલું આવ્યું છે. એ એટલા બધા કામ થાય નહીં ને આપણે, જોર જાજું પણ થાય નહીં. પ્રસાદી પ્રેમ રૂપે જે વાલાઓ મુજને મળ્યા, પહેલો જ લીટીનો પહેલો શબ્દ, તમે બધા સ્વજનો જેવા છો એવા, પણ મારા માટે પ્રેમની પ્રસાદી છે, ભગવાને આપેલો પ્રસાદ છે. તેમના જીવને પ્રેમ ભાન ઊંડું જગાડવા, એટલા માટે એ પ્રસાદ મને આપ્યો છે, એના જીવનનું ઊંડા ઊંડું ભાન એને જન્મે, પ્રેમ ભાવ કેને કહેવાય એનું ભાન જન્મે, એના માટે મને ભગવાને વાલાઓ આપ્યા, સ્વજનો આપ્યા છે. એક લીટીમાં તો આખી ચોપડી આવી ગઈ. હે ચંદ્ર, સમજાય બધું? હા પાડે, હા પાડે છે તો સારી વાત છે. કૃપાથી પ્રેમના શક્તિ ભાવને જ્ઞાન જીવને પૂરા ઉતારવા જેવો તેવો આ જ પ્રયત્ન કર્યો છે, એવી ભગવાનની ગુરુ મહારાજની અસીમ કૃપાથી આ પ્રેમની શક્તિ, પ્રેમનો ભાવ, પ્રેમ વિશેનું જ્ઞાન જીવનમાં પૂરેપૂરું ઉતરે એના માટે આ પ્રયત્ન મેં કર્યો છે, પ્રયત્ન કર્યો, પ્રયત્ન
આ નાનાથી રહ્યા, હજી તો આ પ્રયત્ન છે પૂરેપૂરું ક્યાં હજી થયું, હજી તો પ્રયત્ન છે. અને કૃપાથી પ્રેમના શક્તિ ભાવને જ્ઞાન જીવને પૂરા ઉતારવા માટે જેવો તેવો આ પ્રયત્ન છે. હિન્દીમાં આ છે, જેમણે પ્રેમ આપ્યો છે તેમને ધન્યવાદ સૌ. પ્રેમના તે પ્રભાવેથી તેમનામાં જીવી શીખો. જેને જેને મને પ્રેમ આપ્યો એવા લોકોને ધન્યવાદ, મારો ધન્ય છે, આશીર્વાદ છે. પ્રેમના તે પ્રભાવેથી જ તેમનામાં હું જીવી શીખો. એટલે પ્રેમ આપણામાં આવે ત્યારે ભગવાન આપણા ઘરમાં રહેવા આવે એ પાકું. તો પ્રેમ ઉપરની ગઝલો ઘણી બધી છે આમાં. જેમણે પ્રેમ આપ્યો છે એનું જીવન ધન્ય છે, એને લીધે હું બરાબર જીવી શકો. પ્રેમથી પ્રેમની ભાવના હોઉં શક્યો જો સમજાવી હું, પ્રેમની ભાવના હોઉં શક્યો જો સમજાવી હું, તો પ્રતાપ પ્રેમીનો તે સૌ પ્રસાદ એમનો ગણું. મારું કાંઈ છે નહીં અત્યારે, મારું કાંઈ છે નહીં, મોટાનું હું તો બોલું છું, આ મારું હોય હું હજી. પ્રેમની ભાવના હોઉં શક્યો જો સમજાવી હું, પ્રતાપ પ્રેમનો તે સૌ પ્રસાદ તેમ ન ગણું. જીવજો વાલા પ્રેમના જીવને સદા. પ્રેમ એકબીજા સાથે રાખીને જીવન જીવજો, ભેગું કાંઈ આવવાનું નથી. હા, જીવજો વાલા મારા સ્વજનો નિમિત્તો, પ્રેમના જીવને સદા સંતોષ પ્રેમને આપી. પ્રેમને સંતોષ આપવો એટલે ગુરુને સંતોષ આપવો, ભળેની પ્રેમીને આપી એટલે પ્રેમને આપી. પ્રેમમાં ભળજો પૂરા, એવા પ્રેમમાં પૂરેપૂરા ભળી જાજો. હં, જેમનાથી લખાયું આ તેમના પદ પંકજે, એમના ચરણ કમળે. પદ પંકજ એટલે ચરણ કમળ, એ તો ખબર ને. કૃત્ય થવા પૂરું પ્રભુ એને જીવાડજો. બહુ ઊંડું છે. જેમનાથી લખાયું આ તેમના પદ પંકજે, કૃતકૃત્ય થવા પૂરું પ્રભુ એને જીવાડજો. આ સ્વજનોનો આભાર માને છે, તમે મળ્યા તો તમારા નિમિત્તે મારાથી લખાઈ ગયું, તમને ધન્યવાદ છે, તમારા ચરણમાં હું કૃતકૃત્ય છું. જેમનાથી લખાયું આ સ્વજનોથી જ લખાણું, સ્વજનો સામે હોય એટલે લખાણું. એમના પાદ પંકજે, એમના ચરણ કમળે આ બધું ધરી દઉં છું. હં, અને પ્રભુને તમારામાં જીવતો કરી લેજો પ્રભુ, આ વાંચીને એવી વાત કરીશ. આ અનુષ્ઠુપ છંદમાં હતું, એક કડી બોલી જાઓ એટલે ખ્યાલ આવશે કોઈને કે અનુષ્ઠુપ કેમ ગવાય. પ્રસાદી પ્રેમ રૂપે જે વાહલાઓ મુજને મળ્યા, તે મના પ્રેમને પ્રેમ ભાન ઊંડું જગાડવા. કૃપાથી પ્રેમના શક્તિ ભાવને જ્ઞાન જીવને પૂરા ઉતારવા જેવો તેવો આજ પ્રયત્ન છે. એમ અનુષ્ઠુપ. હવે શાર્દુલ વિક્રીડિત આવ્યું છે, એટલું કરી લઈ નાનકડું, પછી આપણી કેપેસિટી પૂરી થાય. ઊંડી વૃત્તિ રહો હૃદયે સ્થિર પદે, ત્યાં લક્ષ્ય એનું હજો. એવો પ્રેમ પ્રભુ હૃદય લગ્નિને તારી સદા આપજો. અઘરું લખે છે બહુ, અઘરું લખે છે. મારા જીવનનું ખરું હૃદયથી તું દ્રષ્ટિ બિંદુ હજો, તારે માટે જીવી શકું જગતમાં સૌ એવું જીવાડજો. મારા જીવનનું ખરું હૃદયથી તું દ્રષ્ટિ બિંદુ, અને મારી નજરમાં તું જ રહે બીજું કાંઈ નહીં, તારે માટે જીવી શકું
जगत में सौ एवं मने जीवाड़ो ऊँडी वृत्ति रहो हृदय स्थिर पदे मारू मन पूरु तमारा शरण में चोटेलू रिए एवं लक्ष्य मने आपजो तमे कि हूँ तमने भूलू नहीं एवो प्रेम प्रभु हृदय लग्नी ने तारी सदा आपजो एवो प्रेम प्रभु हृदय लग्नी ने तारी सदा प्रेम आपजो तारो प्रेम आपजो लग्नी ने तारी सदा आपजो तारी एटले आवा थई जवा तैयारी जल्दी कर અંદર વહી જાય એટલે વાવા ઊંડી વૃત્તિ રહો હૃદય સ્થિર પદે ત્યાં લક્ષ એનું હજો હા એનું લક્ષ રહેવું જોઈએ એવો પ્રેમ પ્રભુ હૃદય લગ્ની ને તારી સદા આપજો તારી લગ્ની લાગે એવું આપજો કોને સ્વજનોને આ સ્વજનનું હાલે છે ઊંડી વૃત્તિ રહો હૃદય સ્થિર પદે ત્યાં લક્ષ એવા સ્વજનોનું ન્યાજ રહેજો એનું હિન્દીમાં નથી હા એવો પ્રેમ પ્રભુ હૃદય લગ્નીને તારી સદા આપજો એવો પ્રેમને લગ્ની તારી લાગે એવું તું કરી દે છે મારા જીવનનું ખરું હૃદયથી તું દ્રષ્ટિબિંદુ હજો તારે માટે જીવી શકું જગતમાં સૌ એવું જીવાડજો હા મારા જીવનનું ખરું હૃદયથી તું દ્રષ્ટિબિંદુ તારે માટે જીવી શકું જગતમાં સૌ એવું જીવાડજો આ સ્વજનોને જ છે કારણ કે આમાં હિન્દી નથી હા ચાલો હવે આપણે છે ને તારે તને તો રજા આપવી પડશે તારે તારું તારું ટાઈમ ટેબલ બદલી ગયું છે એમ છે સારું હાલો કન્ટિન્યુ એટલે એક કડી બોલી જાઓ એક જ કડી છે ઊંડી વૃત્તિ રહો હૃદય સ્થિર પદે ત્યાં લક્ષ્ય એવું હજો એવો પ્રેમ પ્રભુ હૃદય લગ્નને તારી સદા આપજો ગાય તો સમજે મારા જીવનનું ખરું હૃદયથી તું દ્રષ્ટિબિંદુ હજો તારે માટ જીવી શકું જગતમાં સૌ એવું જીવાડજો બે મિક્સ છે આમાં હવે વસંત તિલકા આવ્યું જે શક્તિએ જીવનમાં રસ ઉદ્ભવાવ્યો જે શક્તિએ જીવનની કંઈ ઝાંખી દીધી જે શક્તિએ ઉર સચેતન મારું કીધું તે શક્તિ ઉર પ્રકટી વસી ત્યાં સદાર્યો જે શક્તિ દિવ્ય સચરાચરમાં પડેલી તે શક્તિ દિવ્ય પ્રકટો મુજ અંતરાત્મે ને તે મને જીવન ચેતન પ્રાણ પ્રેરો ને ભાવ કર્મ હૃદયે ઉતારાવજો હૃદય સૌ ઉતારાવજો સૌ હૃદય નથી જે પ્રેમની ક્યાં કહીં કોઈ સીમા મળે ના જે પ્રેમની પરખી કોઈ ન શક્યું મહત્તા જે પ્રેમના અણુ સચરાચરમાં ભળેલા તેમાં ભળી નવીન ચેતનતા લહો ત્યાં 18/4/40 એક પત્ર અહીં પૂરો થાય પાછળ પાછળ આમાં તારીખો આપી છે પત્ર પૂરો થાય ને જોઈ લો જરા હા પાછળ પાછળ આવે છે એટલે આ પત્ર અહીં પૂરો થાય હજી એક શિખરની સાથે છે બધાનો રેડાએ મુજ પર સદા પ્રેમ હૃદયે બધાનીએ રે છે અમી નજર મીઠી મુજ પરે બધાનીએ વર્ષે કંઈ ભલી દુવાઓ મુજ શિરે કૃપા સાચે એને મન સમજું સાક્ષાત પ્રભુની એ શિખરણીમાં છે વસંત તિલકામાં જે શક્તિએ
जे शक्ति ए जीवन मा रस उद्भवाव्यो, जे शक्ति ए जीवन नी कई जाखी दीधी। प्रेमनी शक्ति नी वात छे आ बधी। जे शक्ति ए उरस छे तन मारू कीधूं, ते शक्ति उर प्रकटी वसी त्यां सदार्यो। केवी रीते निकळ्या आ शब्दो भाई? પ્રેમની શક્તિ એ મારા જીવનમાં જે રસ ઉદ્ભવ આવ્યો આ બાજુનો અધ્યાત્મ માર્ગનો અને સ્વજનોના ઉદ્ધાર કરવાનો, નિમિત્તોના કલ્યાણ માટેનો, જે શક્તિએ જીવનની કંઈ ઝાંખી દીધી, જીવન શેને માટે છે એવું કંઈક સમજાવ્યું, જે શક્તિએ મારું ઉર સચેતન કીધું, મારા હૃદયને જીવતું કર્યું, ભાવથી ભરી દીધું, તે શક્તિ ઉર પ્રકટી વસી ત્યાં સદાર્યો, એ હૃદયમાંથી પ્રકટીને ન્યા ન્યા પાછી જમા રહ્યો, ત્યાં જ વસી રહ્યો, જે શક્તિ દિવ્ય સચરાચરમાં પડેલી, આ પોઝિટિવ ફોર્સ સચરાચરી, તે શક્તિ દિવ્ય પ્રકટો મુજ અંતરાત્મામાં, સચરાચરમાં જે ભરેલું છે સચેતન, એ શક્તિ મારા અંતરાત્માની અંદર પ્રગટ થાવ, ભરાય ઉતરો, પ્રગટો મુજ અંતરાત્મે, મારા અંદર જે કોઠાની અંદર જે આત્મા છે એની અંદર એ શક્તિ ઉતરો, મારા આત્મામાં જે સચરાચરમાં છે એ જ શક્તિ મારી અંદર ઉતરો, જીવતી ને તે મને જીવન ચેતન પ્રાણ પ્રેરો, એ શક્તિથી મારે કેમ જીવવું જોઈએ એનું ભાન જાગે અને આ જીવવાની શક્તિ આવે, ને ભાવ કર્મ હૃદય ઉતારજો સૌ, જે કર્મ કરવું એ ભાવથી થાય એવું મારું કરાવજો ભગવાન, જે પ્રેમની કહીએ કોઈ સીમા મળે ના, જે પ્રેમની કહીએ કોઈ સીમા મળે ના, જે પ્રેમની પરખી કો ન શક્યું મહત્તા, જે પ્રેમના અણુસચર અણુસચરાચરમાં ભળે લા, તેમાં ભળી નવીન ચેતનતા લહો ત્યાં. એ હવે આપણને પણ કહી દીધું, તમે પણ આવા પ્રેમના સચરાચર ભરેલા જે અણુ એ અણુમાં વ્યાપેલો છે એમાં ભળી જાઓ, એમાંથી ચેતનતા લેતા શીખી જાઓ. હું તો આમાંથી આ કરું પણ તમે પણ કરો, લહો એમાંથી, એમાંથી માણો, ન સમજાય તો મારા જેવાની ચોપડી ખોલો, મોઢાકે ખોલો તો એ સમજાઈ જાય પ્રેમ શું છે. કાનજી સ્વામી આવું થાય પછી બોલે મારા વિશે મારે કેવું ઠીક નહીં ને, હા સારું, એટલો ભાવ વધારે પ્રગટે આપણા જીવનમાં. બધાનો રેડા એ મુજ પર સદા પ્રેમ નીતિએ, શિખરણી શિખરણી કયો રાગ, બધાનો રેડા એ મુજ પર સદા પ્રેમ હૃદયે, જેવા બનીએ ત્યારે મોટા જેવું થવાય ચંદુ, બધાની એ રે છે અમી નજર મીઠી મુજ પરે, બધાની એ વરસે કઈ ભલી દુઆઓ મુજ શિરે,
कृपा साचे ने मन समझु साक्षात प्रभुनी। ये भगवानी परम कृपा मारा पर साक्षात भगवान ने कृपा करी के बधानो प्रेम मने मळे, बधानी मीठी नजर मारा तरफ रिए, भली दुआओ बधी फळे, बधानी दुआओ मने मळे, मारे आशीर्वाद रूप मळे। कृपा साचे एने मन समझू साक्षात भगवानी, साक्षात प्रभुनी कृपा एने हूँ समझू छू। આવી બધી પ્રાર્થનાઓ છે, નમ્રતાની પારાવાર નમ્રતા, આ તો આમ પ્રાર્થનામાં રોજ ગાવા જેવું છે। સાંજે પ્રાર્થના કરીએ ને તો પહેલા પત્રનો છેલ્લો શ્લોક આખો એવો, પણ એટલું બધું ના થાય તો આટલું તો કરું કે બધા એ બધાનો રેડાજો મુજ પર સદા પ્રેમ હૃદય, હે ભગવાન મોટા, બધાની એ રે છે અમીર નજર મીઠી મારા પર કેવી કૃપા, બધાની એ વર્ષે કંઈ ભલી દુઆઓ મુજ શિરે, કેટલું ભગવાનની દયા, કૃપા સાચે એને મન સમજું સાક્ષાત પ્રભુની, મારા પર આવું થાય હું ભગવાનની કૃપા માનું છું। બોલો, આ એક પત્ર એવો આવ્યો, બીજો પત્ર કેવો આવે છે અને મોટો આવે છે, થોડોક તો કરીએ, હજી જોઈન્ટ થઈ જાય ને આમાં અર્ધું રહીએ તો પહેલાં આ લઈ લેવું પડે, અહીંથી લેવું પડે ને કાલે પાછું, કાલે તો આપણે દવાખાને ભેગું થવું પડે, કાલે અહીં તો અહીં ન થવાય, ચાલુ રાખવું હોય તો કન્ટિન્યુ રહીએ ને। પ્રેમ સ્પર્શ શિખરણી રાગમાં છે, ત્રીજું પાનું છે, પહેલું બીજું પાનું પૂરું થયું, એમાં 18440 એક પૂરું થયું, પહેલો પત્ર પેજ નંબર 1 અને 2, એમાં હેડિંગ એનું પુનિત પ્રેમ ગાથા, એ જ હેડિંગ છે। હવે પ્રેમ સ્પર્શ હેડિંગ આવે છે, એની અંદર કેટલા હેડિંગ છે, પ્રેમ સ્પર્શ, પ્રેમની કાર્ય સાધકતા, પછી ભૂમિકાનો આરંભ ક્યારે થાય, પછી આત્મસંકલ્પ ક્યારે થાય, પછી ક્યારે ઇન્દ્રિયાદિ સાધનો ઉપયોગમાં કેમ લેવાય, અને બુદ્ધિની શક્તિની મર્યાદા કેટલી હોય, પૂજ્યશ્રીનો દાવો, એ 28-3-40 પત્રમાં આવશે। એ કોઈ દી હાંભરીના એવા મુદ્દાઓ છે ભાઈ, બરાબર ને બા, સાચું। 2 કડીઓ છે, હે દિયો સૌ છો ને કંઈ પણ થતું જે મન વિશે, જો આમાં બોધ જ છે એકલો ભરેલો, અને પ્રેમને કેમ આત્મસાત કરવું, ગુરુના ચરણમાં કેમ સમર્પિત થવું, કેમ ફના થવું, એ બધું આની અંદર ભરપૂર આવવાનું છે। કારણ કે મોટાએ આનું લખાયું દયાળ પ્રસ્તાવના ગુરુદયાળ મલિક પાસે લખાવી, અને એવી લખી છે અમે આમાં લીધી છે 10-12 લીટી છે, તો એ અમને એમ થયું કે મોટાને એ કેટલા હિમજાય છે, આપણને એવું થાય ને કેવા હશે મોટા, એ થોડીક એની કલમે ખ્યાલ આવ્યો, હે થવા દો સૌ છો ને કંઈ પણ થતું જે મન વિશે, મનનો જે થવું એ થવા દો ને, આપણે એના ગુલામ ના થવું, ન જ જોવું તારા, ખીલે જો બાંધેલું ખસી ખસી જઈ કેટલું જશે, ખીલે તો બાંધી દીધું એક વાર, ખસી ખસી જાય ક્યાં, હે ખીલે જો બાંધેલું ખસી ખસી જઈ કેટલું જશે, રહ્યા સાક્ષી ભાવે સતત કરજો ના મચક દિયો, લગાતારે યજ્ઞે રસ થકી દીધા અંજલિ કરો, શું કરે દિયો સૌ છો ને કંઈ પણ થતું જે મન વિશે, હવે બોધ આવે છે આ, ખીલે જો બાંધેલું ખસી ખસીને જઈ શકશે કેટલું જ, રહ્યા સાક્ષી ભાવે સતત કરશો ના મચક દિયો, લા
रहिया साक्षी भावे सतत करशो ना मचक दियो लगातार यज्ञ रस थकी दीदा अंजलि करो। भले छोने मारी सतत न रहे याद तमने, हृदय शांति छे के तम स्मरण मारे दिले वसे। आंडा मोटा से मने संभाळतो रहेजे, कदाच हूँ भूली जाऊँ तो ये बात छे। भले छोने मारी सतत न रहे याद तमने, हे स्वजनों हृदय शांति छे के तम स्मरण मारे दिल वसे। अने तेथी तो कई मुझ हृदय आश्वासन वड़े, एने लीधे मारा दिल में शांति थाय छे। गमे को रीते ते पथ जग वसे दर्द तमने, गमे कोई रीते ते पथ भगवान ने मार्गे के जग विषे दर्द तमने। शू कहवा मागे जोई लो। भले छोने मारी सतत न रहे याद तमने, हृदय शांति छे के तम स्मरण मारे दिल वसे। अने तेथी तो कई मुज हृदय आस्वा सन वड़े, गमे को रीते ते पथ जगवशे दर्द तमने। खोटू वचाई गेलू, जगवशे छे, जग विषे बोलाई गयू पहला, એટલે ગુચવાળો થયો હતો। હા, એ તમે જેમ કરશો મારા એ, અને તેથી તો કંઈ મારા જીવનમાં મને આશ્વાસન છે કે મારા મનમાં તમે છો, ભલે તમે યાદ ના રાખો। અને તેથી તો કંઈ મુજ હૃદય આશ્વાસન મળે છે કે ગમે કોઈ રીતે તે પથ જગ વશે દર્દ તમને। સાધના માર્ગે જવા માટેની તમને દર્દ થશે તો મારે આ માર્ગે જવું જોઈએ, મારા ગુરુને રાજી કરવા છે, એ વાત આવી છે। હવે માલીની છંદ આવ્યો છે, પ્રેમની કાર્ય સાધકતા। હા, આમાં શિખરની બિખરની લખતો જ આજે રાગ હોય ને, રાગ હજી નવો છે ને સબ્જેક્ટ, એટલે ધીરે ધીરે લાઇટ થાય બધી, આ બધું હું લખાવી દઈશ, નહીં તો એને ભાવિકને અહીંથી આટલેથી હવે લખતા જાય। આ પ્રેમ સ્પર્શ થવા દો સૌ છો ને, શિખરણી પછી પ્રેમની કાર્ય સાધકતા માલીની। જગત જન કહે કે પ્રેમમાં અશ્રુષાને, લોકો કે પ્રેમ છે તો આંખમાં આંસુ કેમ આવે, દુઃખ હોય તો જ આવે, જગતને તો એમ જ હોય ને। એટલે કે જગત જન કહે છે કે પ્રેમમાં અશ્રુષાને, હૃદયની ભીરુતાશી વ્યગ્રતા આટલી તે। જગતજન સાધકને સમજી શકે નહીં, એટલે એમ કહે પ્રેમ છે તો રોવાનું કેમ આવે છે, હૃદયની આટલી બધી ભીરુતા છે, શી વ્યગ્રતા આટલી તે, આટલી બધું બીક લાગે છે કે આંસુ આવી જાય છે બધું આ જગતના દુઃખો જોઈને। આ જગત જન કહે કે પ્રેમમાં અશ્રુષાને, હૃદયની ભીરુતાથી વ્યગ્રતા આટલી તે, આશ્ચર્ય છે આટલા વ્યગ્ર થઈ જાઓ છો તો શું કામનો પ્રેમ, જગત જન સમજી શકે નહીં। ચંદુ સમજાણું બરાબર, હવે અનુષ્ટુપની અંદર છે, હવે અનુષ્ટુપ આવ્યું છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે ઉર્મી માનવી ઉર તેહને, સૂક્ષ્મમાં સૂક્ષ્મ શબ્દ ભાવને આમાં આવ્યું કન્ટિન્યુ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ને સંપૂર્ણ જે ને પાછું અવ્યક્ત, સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંપૂર્ણ ને પાછું ને જે પાછું અવ્યક્ત છે, પ્રસરાતા થતા વ્યક્ત આધાર રોમ રોમય, કોણ લખે મોટા સિવાય। સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે ઉર્મી માનવી ઉર તેહને, પ્રેમની ભાવના ઉગ્ર ચેતનામાંહી ફેરવે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે ઉર્મી માનવી ઉરતેને, જે માનવમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જન્મી ઉર્મી ભગવાન તરફનું વાલપ,
प्रेमनी भावना उग्र चेतना मही फेरवे ये भगवान तरफ वाड़ी दिए अने जबरदस्त जिज्ञासा जन्मावे। रे जागेली शक्तिनो हेतु जागृति थी रह्यो हशे, जागेली चेतना भारे कार्य साधक त्यां बने। आवी जे प्रेमनी भावना उग्र चेतेली थी जाए, जागेली शक्तिनो हेतु जागृतिपूर्वक रह्यो होय, जो साधनामां जागेली चेतना भारे कार्य साधक थाय। क्यारे साधना थाय ए पॉइंट छे आ, એનું ઊંડાણ વાળું છે ભાઈ, જેવું તેવું નહીં। લ્યો ત્રીજું પાનું પૂરું થઈ ગયું છે, ચોથું પાનું આવ્યા શિખરણીથી આવ્યા, બસ સંધું આવ્યું।